साजने शणगार नोआ भार लागे छे, मन भरेला मांडवाथी दूर भागे छे। तू मने लई जा आवी, तू मने लई जा, मन माही हूँ एज मांगू रे। नेम जी आवो ने आवो ने सैयम आपो ने आपो ने, करी छे तुझ थी सगई प्रभु नो साथ।
सुपात्रमा घी धार पड़ी रही है। आज्ञा मैं सम्यक दर्शन रूपी
आदो परमात्मा नो आत्मदर इन रूपी सुपात्र दान करना मर सम्यक दर्शन रूपी बीज नो लाभ करा अब सौने मारा प्रणाम तन्ना साथ वाहन नो भाव पूरा करी प्रभु नो जीव उत्तर पुरुमान युगले कृपे थया त्यानो सरल जीवन पूर्ण करी प्रभु सौ धर्म मा देव थया त्यानो तुरत जीवन पूर्ण करी प्रभु सो धर्मा देव भया त्यार बाद प्रभु मार मावी देव मा मावर नामे राजा थया हवे प्रभु शुरू करे छे समाधि वर्षी तप स्वयं बुद्ध मंत्री द्वारा प्रतिबोध पावे आयुष्य अल्प धारी स्वजन संपत्ति शरीर नो त्याग करी प्रभु चार आहार ना पचमान करे छे 22 दिवस सुधी प्रभु पंच परमेश तेनी आराधना करी साधना करे छे आम प्रभु चौथा भाव मा करे छे चौथो समाधि वर्षी तप चलो चलो चौथा भाव नु वर्णन आ रही है।
નો મનોરથ થાય જ્યારે આદિનાથ ભગવાન ને પૂર્વના છઠ્ઠા ભાવ માં રાજા બન્યા. એક વખત રાજા ને દેવી એમની ખૂબ ભક્તિ કરી દેશના સામે, અને શું મનોરથ થયો કે હું આવી મુનિ દશા ક્યારે કરું, હું આવી મુનિ દશા ક્યારે, મુનિ દશા મને ક્યારે મળે, આવા સાધના પદ પર હું ક્યારે ચાલું. રાજા વિચારે છે કે કાલે સવારે પુત્રને રાજ્ય સોંપી દઈશ અને હું દીક્ષા લઈશ. એ ભાવમાં રાજા નિદ્રાધીન થાય છે અને મૃત્યુ પામે છે. આ હતો પરમાત્માનો સર્વમાનો કૃતિ પાંચમો વર્ષ રાણા. શું મનોરથની તાકાત તો જુઓ, હવે પરમાત્માને મૃત્યુનો ભાવ મળે છે. ત્યાં નથી ક્રોધ, નથી માન કે નથી ઈર્ષા, ફક્ત સરળતા અને સરળતા. ત્યાંથી પ્રભુ સોધર્મ દેવલોકમાં જન્મ લે છે. ત્યાંથી જમીને પ્રભુ નવમા ભાવમાં જીવાનંદ ભય બને છે. ત્યાં કૃમિનું શોકથી ઘેરાયેલા મહામુનિની ચિકિત્સા કરે છે, ચિકિત્સા મીન્સ ટ્રીટમેન્ટ કરે છે. બહુ મજાની વાત છે, સાંભળશો ને? સાંભળો, પરમાત્માની જીવ ગયા તો જુઓ, મુનિના શરીરમાં કૃમિ થઈ ગયા છે. તેથી લક્ષ્મણ તેલનું વિલેપણ કરે છે. તેલની ગરમીથી કૃમિઓ બહાર નીકળે છે ત્યારે મુનિને રત્નકમલ ઓઢાડે છે, જેમાં કૃમિઓ ભેગા થાય પરંતુ મરે નહીં. પછી તે રત્નકમલના ભેગા થયેલા તે કૃમિઓને મરેલી ગાયના કલેવર પર મૂકે છે, જેથી તેની જયના થાય. પરમાત્માનો જીવ હોય તેને જ હવે ઉત્કૃષ્ટ જયના કે પરિણામના ભાવ થાય. અને આ હતો આદિનાથ ભગવાનનો શમણ પાર્શ્વના વર્ષિતમ, એટલે કે શમણ શમણી મીન્સ કે સાધુ સાધ્વી ભગવાનની બયાવત કે સેવાનો ભાવ, જેમાં મહાત્માની શાતા આપણી પોતાની શાતા લાગે, જેમાં મહાત્માના કાર્ય આપણા પોતાના કાર્ય લાગે, અને જેમાં મહાત્માની સત્તા આપણી પોતાની સત્તા લાગે. ઇન શોર્ટ, દીકરા દીકરી પ્રત્યે જે આપણને ટેક કેરનો ભાવ હોય છે તેનાથી અધિક કેરનો ભાવ સાધુ પ્રત્યે હોવો જોઈએ. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ઈચ્છા વિરુદ્ધ. અને બારમા દેવલોકમાં ઇન્દ્રના સામાન્ય દેવ થયા. ત્યાંથી ચરી પ્રભુ 11મા ભાવે મહાવિદયમાં વજ્રનાભ ચક્રવર્તી બન્યા. હવે શરૂ થાય છે પ્રભુનો વૈરાગ્ય વર્ષિતમ. 1,92,000 પત્ની, 14 રત્નો, 9 નિધાન, 6 ખંડનું રાજ્ય, એ બધાને કપડાના ઉપર લાગેલી ધૂળના જેમ છોડી દીધું અને વૈરાગ્યને આત્મસાત કર્યું અને વિતરાગતાના પંથે ચાલી નીકળ્યા. ખૂબ સરસ બનીને પરમાત્માનો આઠમો વર્ષથી તપ છે 20 સ્થાનકનો. પરમાત્માના પૂર્વનો ત્રીજો ભાવ સવિ જીવ કરું શાસન રસીની એવી ઉત્કટ ભાવના, જગતના તમામ જીવો પ્રત્યેની ઉત્કૃષ્ટ મૈત્રી, વિશ્વ સ્થાનકના 20 પદોની ઉત્તમ આરાધના અને તપ કર્મની નિકાચના. જી આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો નિશાબેન હાર્ડ વર્કિંગ વુમન, એટલે કે નિશાબેન જે પરમાત્માનો નવમો ભાવ રજૂ કરશે. ભરપૂર સુખની સામગ્રી અને મોટા પરિવારની વચ્ચે તત્વ ચિંતનમાં લીન રહે છે. આત્માને પરમ સુખી બનાવવાના ઉપાયો આદરે છે. પરમાત્માનો 10મો વર્ષિતક છે મેઘ મમતા. પ્રભુની દીક્ષા થઈ, કેવળ જ્ઞાન થયું, પ્રભુ પાસે ગમી વિનમી પ્રભુના પૌત્રો ઉપસ્થિત થાય છે. ઓળખો આપે છે કે આપને અમને દૂર મોકલી દીધા, અમને રાજ્યમાં આપ્યું, દાદા દાદા કરે છે, ફરિયાદ કરે છે. ભગવાન પાસે અનેક લબ્ધિ હતી, એક લબ્ધિ તો આપી શકે નહીં, પરંતુ પરમાત્માનું તો વાડું કરતું નથી. સ્નેહથી કે દાક્ષિણ્ય દાક્ષિણ્યતાથી કંઈક તો કહી શકે નહીં. 1 કરોડ દેવતા સેવામાં હાજર હતા, કંઈક તો સૂચના કરી શકે, પરંતુ ના. આ તો નિર્મમતા સ્વામી, કોઈ વિકલ્પ નહીં. આવો હતો પરમાત્માનો નિર્મમત્વ વર્ષે. ખૂબ જ સરસ ગાંભીર્ય વર્ષે. પ્રભુ તારે તો કહી શકે નહીં કે મારે આ વસ્તુ પક્ષે તો બીજા બીજા પાણો થઈ જા. 400 દિવસ તો મૌન પ્રભુ ખુલાસો કરી શકતા હતા નહીં, પણ ના.
તેમના વર્તમાનમાં કોઈ જ્ઞાની નથી. સોનું, ચાંદી, ઝવેરાત જોઈને કોઈ વર્ષ નથી. આજ છે પ્રભુની ગંભીરતા. સાક્ષી ભાવે જો નાતા દ્રષ્ટા બનો એ પરમાત્મા નામનો ભગવાન ઋષભદેવની ચિંતન દ્વારા
હવે એ તરફ ચાલી રહી હતી. તો આવો માણીએ ભગવાનની સંયમથી પારણા સુધીની યાત્રા. પણ આઠમની પાવણવદ આઠમના દિવસે પૃથ્વીપતિ ઋષભદેવ સર્વસ્વનો ત્યાગ કરી સંયમ પણ સ્વીકારે છે. અને સર્વસ્વનો ત્યાગ કરી કયા માર્ગે જવા નીકળ્યા છે તેનું તાપ કોઈ પામી શકતું નહોતું. અને તેથી જંગલની વાતે નીકળેલા પ્રભુને સૌ પ્રજા આઘાત અને આશ્ચર્યથી અશ્રુપૂર્ણ આંખે જોઈ રહી હતી. રાજા, તારા દર્શનથી જ આ પ્રભાતનો સૌમ્ય સુખ અનુભવે છે. માતા, દરેક સંજ્ઞા પ્રભાતની પૂર્વગામી હોય છે. મુક્ત પ્રવાસે જતા પંક્તિને માળાનો મોહ ન કરાવજો. મહારાજ, મહારાજ
ભગવાન વધારે છે, પણ આ શું જોઈ રહ્યો છું? પૃથ્વીનો પતિ ઉગાડે મસ્તકે અડવાને પગે છત્ર ચામર વગેરે કસાય રા ચિહ્નો વિના એકાગ્રતાથી રાજમાર્ગ પર ચાલી આવે છે. પછી બધા દાદા આદિનાથના દર્શન માટે દોડે છે. પૂર્ણિમાના ચંદ્રના દર્શન કરતા કોણીના પુષ્પ ખીલી ઉઠે છે, તેમજ પ્રભુના મુખ ચંદ્ર દર્શન કરતા કરતા કુમાર શ્રેયાંશ કુમારનું હૃદય ખીલી ઉઠ્યું છે. તે શુભ ચિંતાથી ધારાના પ્રવાહમાં ખેંચાતા હતા. અરે આવો વેશ તો મેં કસે જોયો છે, ફક્ત જોયો નથી, જાણ્યો છે અને માન્યો છે એવું લાગે છે. આ વેશ જો જોવામાં આટલો ભવ્ય જણાતો છે તો આનો અર્જુન પાછળ કેટલું ભવ્ય હશે? શ્રેયાંશ કુમારને પૂર્વજન્મનું સ્મરણ કરાવતું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનના પ્રભાવે એનું અંતર જળી ઉઠે છે. પધારો પ્રભુ, મારા ઘર આંગણે પધારો. શ્રેયાંશ કુમાર રાજભવન પહોંચે છે અને જોગાનો જો ત્યાં કોઈ ખેડૂત આવી શેરડીના પાકની વાત કરે છે. પ્રભુ, આ વર્ષે મારા ખેતરમાં શેરડીના પાક ખૂબ સારા થયો છે, એટલે હું તમને આ શેરડીના રસના ગળા ભેટ કરાવી છું. Thank you.
વિનંતી કરીશ કે જો મંચ પર વધારે અને તેઓના અંદરના ઉદ્ધાર રજૂ કરશે. અને હા, એ બધા અનુરાગી દાદાજી, એક એવું અનમોલ રત્ન કે શબ્દો ઓછા પડે ભૂલવા માટે, સમજવા માટે, સમજાવવા માટે. બસ હું મારા થોડા મનના ભાવ વ્યક્ત કરવા ઈચ્છું છું. ઉપાસનાની વાત શ્રાવકના મનમાં, શ્રાવકના ઘરમાં એવી ઘૂમે કે શ્રાવકની ભીતમાંથી પણ ત્યાગ અને વૈરાગ્યના ધ્વનિ નીકળે. જૈનનું ઘર એટલે મોક્ષનું ધામ. બસ આ અને આવા મારા પૂજ્ય દાદાજી એટલે મોહનભાઈ, બસ અમારા પર એવા આશીર્વાદની હેલી વર્ષાઓ કે અમે પણ આપણા જેવા તો ફરી ફરીએ તો જ એ તમારા સાચા વારસદાર કહેવાઈએ. હવે એના પછી આપણે સેવાઓ કરું નિહાળશું દાદાજીના 100 વર્ષ પૂર્વકાળ. શ્રી ભગવત સુરી જન્મભૂમિ ગોવામાં ઈસવીસન 1921 સોલર વર્ણની સવારે કપલચન કેવલચન છત્રાણી ગામમાં જેઠીમાં પ્રતિકે એક સિંહ સાવને જન્મ થયો. અમીજરા પાસેના ગાદાના છત્રછાયા ડુવાની દેવી ધરતી ગામની સુખ હવા અને એક પાણીનું સિંચન પૂનમચંદભાઈ જેઠીમાના ભાઈ સજ્જન સ્વરૂપે જાણતા રહ્યા. લગભગ 22 વર્ષની યુવાને ચંદ્રના જોડે લગ્ન બંધથી જોડાયા. આજથી 101 વર્ષ પહેલાનો કાળ રજતની કુમારી અને સાથી પહેલા ભજન માટેનો પુરુષાર્થ. અમારા બાપુજીનો પાત્ર ભજવવા એમનો પૌત્ર ગિરીશભાઈને આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. એમની સાથે ઘરાકનો અભિનય ટિમ્પલ ભાભી કરશે. Thank you.
बताओ बताओ कैसा
હું તો 30 રૂપિયા આલું છું. બાત કિસ્મા આ દિવાળી માથે છે. દિવાળી માથે ચાલી પૈસા. રોકડા આપો તો આ દીધો. દિવાળી માથે ચાલુ લાવો. બપોરનું ભોજન લઈ રહ્યા છે. આમ બાપા ધાનેરા રહ્યા ત્યાં સુધી વાલચંદ કાકા અને કંચન કાકીએ તેમની જેની જેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ત્રણેય જણ શાંતિથી અને સંતોષથી જીવ્યા. બાપા જ્યારે અરવિંદભાઈને મળે ત્યારે તેમને પણ બીમારીની ખૂબ જ આશ્વાસન અને હિંમત આપી. બાપા અરવિંદભાઈને કહે, હાય કોઈ નહીં કરતો, જે દુઃખ આવ્યું છે તે શાંતિથી સહન કરજો. આઠ છોકરાઓમાં સૌથી તોફાની બધાને ખબર જ હશે, એટલે નવીન એટલે આપણો બકો. ચાલો આપણે બકા કાકાને સાંભળીએ, જે આકાશભાઈ એમનો પાત્રનો અભિનય કરશે. વર્ધમાનભાઈ એમના જોડીદાર બનીને રહ્યા.
કરીને અને એ જીતુ કાકાને પણ વર્ષિતપ અને એ પણ એકાશનાથી ખાસ કરીને અભિવાદન એવા શ્રીમતી નીલાબેન જે અમારા કુટુંબના સદસ્યની જેમ જ બાપાની સેવામાં કોઈ કસર છોડી નથી. Oh, yeah.
અમોને મળ્યો અને આપની સાથે ઝઘડો કર્યો છે, જે આપણને જોઈને પણ આનંદ થયો હશે. एक बार जोरदार ताली दीजिए. वाह भैया. Yeah.
જેના વજેથી આજે આપણે બધા અમે બધા છત્રાની પરિવાર અહીંયા છે, એમના આશીર્વાદ વગર આ વસ્તુ આ સ્પીચ બોલી રહ્યા જઈ રહી છું એ મુમકિન નથી. તો બે મિનિટ આપો આપણે એમને નમન કરીએ. આ સ્પીચ બોલવાનો જે મને આજે મોકો મળ્યો છે, આવા દિગ્ગજ તપસ્વીના ઘરે મને જન્મ આપ્યો છે, એ માટે હું જિંદગીભરની આભારી છું. વર્ષિતભાઈ એટલે ખાલી તપ નહીં પણ એક જિંદગીની મહોત્સવની જેમ ઉજવાય છે. અમાવસ્યાના 8મે દિવસે ચાલુ થઈ અને વૈશાખ મહિનામાં આખા અક્ષય તૃતીય એટલે અખા તીજના દિવસે આ 13 મહિના અને 13 દિવસનો જે તપ જ્યારે અંત આવે છે ત્યારે આ મહોત્સવની ઉજવણીમાં સામેલ થવાનો લાભ જે મને મળ્યો છે આજે અને વર્ષિતભાઈની સાથે સાથે 28 કરવું એ બહુ મોટું સૌભાગ્યની વાત છે. જેવા મારા દાદા પર દાદા પૂનમચંદભાઈ અને મારા નાનાજી શ્રી નવીનભાઈ અને મારા મામા શ્રી પંકજભાઈ જે મને આજે જેમને પાળું કરાવ્યું લાભ મળ્યો છે એ બદલ મને એ આશીર્વાદ મળે કે હું દાદાની જિંદગીમાંથી થોડું પ્રેરણા લઈ શકું અને એમની જેમ મારા નાનાને જે જય શાસનનો સાથ નથી છોડ્યો અને મારા મામા જેમણે આ સફરનો સાથ આપ્યો છે એ લોકોને દિલથી અનુમોદના છે અને ધન્ય છે અને ધન્યવાદ છે. ખૂબ સરસ સાક્ષી લે. અમારી દીકરી સંસારી અને અત્યારે આજ્ઞાનજી નામ ધારણ કરેલ છે એ મારા સાધ્વીજી મારા સાહેબનો જે લેટર આવેલો છે તેમાંથી સાંભળું છું. ધર્મગઢની આત્માનગરી શિવરાવ પૂનમભાઈ નવીનભાઈ તથા પંકજભાઈ દુવાજી નિધિજી પરમ પૂજ્ય અમિતપ્રનાથજી મારા સાહેબ અર્ણવજી મારા સાહેબ તથા અર્ણવજી મારા સાહેબ સર્વેના ધંધા સરસ મજાની સુંદર ભયદીર્ઘ એવી વસિતની આરાધના પૂર્ણ થવાને આવે છે. જો કે આજે થઈ ગઈ છે બધાએ ખૂબ ખૂબ સત્વ ખોલ્યું છે. પૂનમભાઈ આટલી ઉંમરે અને છતાં શરીરની ચિંતા કર્યા વિના જેટલો આત્મામાંથી કસ કઢાય એટલો કાઢી, જેટલો શરીરમાંથી બી કસ કઢાય અને આત્મામાંથી કસ કઢાય એટલો કસ કાઢી દીધો છે. બકાભાઈએ પૂર્ણ કંપની આપી છે. વૈયાવાદ સાથે ત્યાં ધર્મની પણ આરાધના કરી વળી સોનામાં સુગંધ ભણે એમ પંકજભાઈએ બેંગકોકમાં રહીને આટલો લાંબો તપ કર્યો તે ખરેખર અનુમોદનીય છે, સહારણીય છે. આ તપ જીવનભર સ્મૃતિમાં રહે એ માટે કંઈ આગળ ફર્સ્ટ પંકજભાઈ સમજો આ તપ જીવનભરમાં સ્મૃતિમાં રહે એ માટે કંઈક આગળ ફર્સ્ટ સ્ટેપ બધાય તે રીતે પ્રયત્ન કરજો. બે ગુરુ માતા પિતાના ઉપકારને હંમેશા યાદ રાખજો. ઉચિત ભક્તિ કરવી, જે જે પણ આરાધના કરીએ ત્યાં રાગ દ્વેષ કેટલા અંશે ઘટ્યા છે તે સતત આપણે ચેક કરતા રહેવું જોઈએ. સર્વધર્મ આરાધના સાધનાનો એક જ સાર છે. જીવ પ્રત્યેનો પ્રેમ વધતો રહે અને પુત્ર પ્રત્યેનો વૈરાગ્ય ભાવ કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં સંભાવ ખંડિત ન થાય બસ આ જ સર્વધર્મનું રહસ્ય છે. સારી રીતે પાણું કરી હજુ આરાધના આગળ વધુ કરી શકો એ માટે દેહ પણ સાનુકૂળ જોઈએ માટે સંગીને હવે તપ ધર્મમાં આગળ સમજો. બીજી ગુરુ આજ્ઞાથી આજ્ઞાથી મારા સાહેબના ધર્મ રાખો. આ પત્ર આવેલો છે અમારી સંસારી બહેનો ત્રણ બહેનો જે અહીંયા છે એ લોકો અત્યારે ગયા અને જગ્યા ઉપર રહેવા ગયા છે એમના ચૂંટણી મેળાનો આ ટપાલ આવેલી છે. તપસ્વીઓને અભિનંદનનો ભાર અભિનંદનની છે. અમર વેદ શરદ મંડળ સુખ ચિત રેડે છે રેલમ છે. પૂનમચંદભાઈ બકાભાઈના શિરે છે તપની હેલ. તેમને તોડવી છે જન્મ મરણની જેલ. અષ્ટકર્મને નષ્ટ કરવા તપના મોર માર્ગે ગેસ્ટ બની સિદ્ધોમાં શેઠ થવા અનારક પદની સ્વામી બનવા 101 વર્ષની ઉંમરે આટલી મોટી દેહ ઉંમરે વર્ષિતપ કરવા જેવા ઉગ્ર તપના ધારક તથા ઉગ્ર તપસ્વી નવીનભાઈને અંતરના આનંદ આનંદ અભિનંદન. હે ઉગ્ર તપસ્વી સાધકો આપનો મંગળકારી તપ શાસન દેવો તથા ગુરુ દેવોના શુભ આશીર્વાદથી નિર્વિઘ્ને પરિપૂર્ણ થવા આવ્યો. આ સુવર્ણ સાધનાના શુભ અવસરે અભિનંદનના પુષ્પો સિવાય બીજું અમે શું અર્પી શકીએ આપને. આજે આટલી મોટી ઉંમરે આવી કઠિન તપશ્ચર્યા કરવી ઘણી કઠિન વાત છે છતાં આપે આત્માનું સુરાતન જગાડી દટ્ટ મનોબળ કેળવી
આપે તથા નવીનભાઈએ જે આત્મા લક્ષે ઉગ્ર સાધના કરી તે જોતા સૌના મસ્તક ઝૂકી જાય છે. સૌના હૈયામાં આનંદ ઉછળી રહ્યો છે. અંતર આશીર્વાદ અભિનંદન આપવા ઉત્સુક બન્યું છે. હે તપસ્વીઓ, સતત શુભેચ્છાઓ આપને બધાને. કરોડો કોંગ્રેચ્યુલેશન છે આપને આત્મિક બળને. અબજો અભિનંદન છે આપના આરાધક ભાવને. લાખો લાખો ધન્યવાદ છે આપના ઉગ્ર તપને. આપે તપ દ્વારા અનંત કર્મોની નિદ્રા કરી છે. હે તપસ્વીઓ, આપ તપની તીક્ષ્ણ તલવાર લઈ કર્મને સંભાવી રહ્યા છો. આપનો તપ માટેનો આ ભાવોલ્લાસ આપણે અનારત પદને સ્વામી બનાવશે. આપને અનારત પદના સ્વામી બનાવશે. તપના તાજ પહેરી ઘણાએ મુક્તિના રાજ મેળવ્યા છે. આપનું તન મન આંતરિક ભાવ દરિદ્રતા દૂર કરવામાં સહાયક બને. તમારી આગળ ઠારવવામાં શીતળ બને. કસાયની આગ ઠારવવામાં શીતળ બને. તપની કળા દિન પ્રતિદિન ચંદ્રની કળાની જેમ ખૂબ ખૂબ વિકસિત બને. આપનો મંગળકારી તપ સદા મંગળમય બની રહે. આપ નિકટ ભરી કમી ક્ષમત શ્રેણીના સોપાન સર કરી શાશ્વતા સુખને પામો. એ શારદા વસુના અનંત અભિનંદન, શુભેચ્છા, અભિનંદન, 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 અભિનંદન. અહીંયા બેઠેલા મારા સગા સંબંધીઓ, સહકારીઓ, આમંત્રિત મહેમાનો, કોઈએ પણ ભોજન લીધા વગર જમાવવા નથી અને કોઈએ પણ 7 વાગ્યા પછી જમવાનું નથી. એનું બી ધ્યાન રાખજો. 6:30 ખૂણા સાથે રસોડું બંધ થઈ જશે. એ પ્રમાણે દરેકે વાપરીને જવા માટે આગ્રહ છે. અમે તો હેતલ કહીએ છીએ પણ એનું નામ આયુષી બની ગયું છે અત્યારે. એ હેતલનો અમે ખૂબ ખૂબ અને એમના આભારી છીએ. જેના વગર આ પોસિબલ જ નહોતું અને એમની પ્રેરણાથી અમે આ બધું કર્યું છે.